हेलो फ्रेंड्स, वेलकम टू माय कुकिंग दीवा। आज आपणे लसणनी सूकी चटनी बनावानी रेसिपी जोईशुं। खास करीने आ चटनीने वडापाव साथे सर्व करवामां आवे छे अने साथे ज तमे तेने खाखरा पूरी के भेळमां पण तेनो उपयोग करी शको छो अने आ चटनीने तमे महीना सुधी ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો। તો ચાલો રેસિપી જોઈ લઈએ। સૌથી પહેલાં એક પેન કે કડાઈને ધીમા ગેસ ઉપર ગરમ કરો। गरम था एटले तेमा 1/4 कप लसन नी कळियो नाखी दो। 7-8 सूका लाल मरचा ना टुकड़ा नाखी दो। बन्ने वस्तु ने धीमा गैस उपर रोस्ट करवानी छे। बे मिनिट जेवो रोस्ट थई जाय एटले तेमा 1/4 कप शिंगदाणा नाखी दो। वन फोर्थ कप सूका टोपराना टुकड़ा, बे चमची तल नाखी दो, एक चमची सूकी मेथीना दाणा। बधी वस्तुने 3-4 मिनिट माटे धीमा गैस उपर रोस्ट करी लेवानी छे। ત્યાર પછી ગેસ બંધ કરી દઈ અને એક ડીશમાં ઠંડુ કરવા લઈ લો। ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી દો। 2 ચમચી લાલ મરચું પાવડર નાખી દો, 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી સંચળ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર। આ બધી વસ્તુને મિક્સરમાં પીસી લેવાની છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચટણી છે તે પીસાઈ ગઈ છે। બસ રેડી છે એકદમ ટેસ્ટી એવી લસણની સૂકી ચટણી। એક વખત બનાવી લો, મહિના સુધી સ્ટોર કરો અને તમારી મનપસંદ રીતે અલગ અલગ વાનગીમાં તેનો ઉપયોગ કરો। તો કેવી લાગી તમને ઝટપટ બની જતી લસણની સૂકી ચટણી? તમારો ફીડબેક કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવી જ નવી રેસિપીઝ જોવા માટે માય કુકિંગ દીવાને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો ચાલો ફરી મળીએ નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।